તમારી સુવિધાઓ તમારા સુધી કેવી રીતે પહોંચે એના માટે હું તમને યોજનાઓ બતાવવા આવ્યો છું, તમારો સહકાર લેવા આવ્યો છું અને તમારી પડતી મુસીબતોને હું મારી પાસે ઝીલવા માટે આવ્યો છું. હું એવું કામ કરવા માટે આવ્યો છું કે તમારી આવાસ ના મળતી હોય, તમારું સ્મશાન ના મળતું હોય, તમારા પેવર બ્લોક ના બનતા હોય, તમારી સંરક્ષણ દિવાલો ના બનતી હોય, તમારા ગામમાં આરોગ્યની ચિંતા હોય, તમારા ગામની અંદર શિક્ષણની ચિંતા હોય, તમારા ગામની અંદર પાણીની ચિંતા હોય, એ બધી સમસ્યાઓને તમારા ગામમાંથી કાઢીને સરકાર સુધી પહોંચાડવા માટેની એ યોજનાઓ અને એના માટે હું તમને હિંમત તાકાત અને સમર્થન આપવા માટે આવ્યો છું. તમારા દરેક સવાલને એક જ જવાબ છે, એ ચાહે મારી માતાઓ જે કીધું એ હોય કે પછી ને મારા ભાઈઓ અને મારા વડીલો એ કીધું એ હોય, તમારા બધાની વાતનો એક જ જવાબ છે, તમે તમારા અવાજને અહીંથી ડભોઈ સુધીને પહોંચતો કરો અને તમારા ગામમાં જે તકલીફો પડી રહી છે તમે મને જેવી રીતે કહો છો એ તકલીફો સરકારની આગળ તમારે કહેવાની છે અને સરકાર પણ જો તમારી વાત ના માનતી હોય તો કલેક્ટરને ગાંધીનગર સુધીના દરવાજા ખોલવાના અને ખોલાવવાની જવાબદારી પણ અમારી છે. તમારા ગામની અંદર આજે એરિયો નહીં આવતું, તમારા ગામની અંદર આજે પાણીની સમસ્યાઓ છે, આ બધું તમારું સ્ટેજ બરાબર છે અને આ બધી વાતો તમારી બરાબર છે, તમારા ગામમાં આવાસો નહીં મળતી, પણ એનું કારણ એક સૌથી મોટામાં મોટું તમારા ગામનો સરપંચ, એ તમે જે સરપંચ બનાવો એ સરપંચ, એ સરપંચ બી તમારું ના સાંભળતો હોય તો પછી તમારે તાલુકા પંચાયત ની અંદર ડભોઈની અંદર જવું પડે. તમારો અવાજ અગર જો કોઈ ના પડતો હોય તો તમારે તમારી સમસ્યાઓના નિરાકરણ માટે તૈયાર જવું જ પડશે. હું પોતે કોઈ સરકાર નથી કે હું કોઈ પાર્ટી કોઈ પક્ષનો માણસ નહીં, તમને પણ કહું છું તમારે જેને વોટ આપવો એને વોટ આપજો. હું એવું બી નહીં કહેતો તમે ભાજપને વોટ આપો, તમે કોંગ્રેસને વોટ આપો, પણ હા તમે જેને વોટ આપ્યો છે એ નેતાના કોલર પકડી તમારે એવું કહેવાનું કે મેં તને વોટ આપ્યો ને ચાલ મારા ઘરનું કામ કરવા, ચાલ મારા ગામમાં આવાસ અપાવવા માટે, ચાલ મારા ગામમાં પાણી નહીં આવતું. સાચી વાત કે ખોટી વાત? એક દિવસ નક્કી કર્યા 36 દિનો હું કહું છું તમારા ગામમાં હું ગાડીઓ મોકલીશ, તમારા ગાડીઓમાં બેસી જવાનું, મામલતદાર ઓફિસ ની પીડીઓની ઓફિસ ની અંદર ડભોઈની અંદર તમારા બધા પ્રશ્નોની લેખિત ની અંદર તમારા બધાની સહીઓને અંગૂઠા કરાવી કે ગામમાં પાણી નહીં આવતું, ગામની અંદર સ્મશાનની સમસ્યા છે, ગામની અંદર વિડીયો નહીં આવતી, આ બધી સમસ્યાઓ તમારે લેખિતની અંદર રજૂઆત કરવાની છે. જેવી રીતે ને અંબાવ ગામની અંદર વસાહતની અંદર આ સમસ્યાઓ હતી અને અંબાવ ગામ વાળા ડભોઈ હોય છે તો તરત જ ઇન્કવાયરી ચાલુ થઈ ગઈ છે, થઈ ગઈ છે, થઈ ગઈ. તમે આ બધા છોકરાઓ સાક્ષી અંદર છે અંબાવ વસાહતના, એમના ગામમાં કામ થયું જ છે. તમે પહેલી જ વખત તમે ખાલી એક વાર ડભોઈ આવીને જોયો તમારા ગામમાં પાણીની સમસ્યાઓ દૂર થઈ જશે. ટાઈમ કાઢવો પડે, સમય કાઢવો પડે, તમારે તમારે તમારી માટે લડવું હોય તો આપણે પોતાની માટે તો સમય કાઢવો જ પડે. સંગઠન તમારે મજબૂત બનાવવું પડે, તમારે બધાએ ભૂમિસ્થાન લાયન સેનામાં જોડાવવું પડશે અને જોડાઈને આજુબાજુના ગામડા વાળા પણ તમને સપોર્ટ આપવા માટે આવશે. આજુબાજુના ગામડા વાળાને જરૂર પડે તો તમારે સપોર્ટ એમને આપવો પડશે. એકબીજા જોડે કડીથી કડી મિલાવીને જે તમને વસાવા સાહેબે કીધું એકબીજાની કડીથી કડી જોડાવીને જ તમારી મોટી હાકર બનશે. એટલે તમારા બધા એકબીજાના સમર્થનમાં રહેવાનું, તમારા કામની અંદર ડભોઈના જે બધા મુસલમાનો છે એ બી આવશે, અંબાવાળા બી આવશે, વડોદરા વાળા બી આવશે, માવલી વાળા બી આવશે, જેટલા બી આજુબાજુ વિસ્તારના જેટલા પણ આદિવાસી મુસ્લિમો છે એટલા બધા તમારા સમર્થનમાં ડભોઈ મામલતદારમાં આવશે. એટલે તમે એકલા નહીં આવે અથવા તમારા ગામમાં પાણી નહીં આવતું એટલે તમે એકલા નહીં, આજુબાજુના બધા ગામ વાળા તમને સમર્થન આપવા માટે આવશે. તમે તમારા ગામના જે યુવાનો છે નવજવાની આવો છે એ નવજવાની આવો ભૂમિસ્થાન લાયન સેનામાં જોડાવ અને એકબીજા ગામોના સંપર્કની અંદર રહો. આપણા જગદીશભાઈ વસાવા પ્રમુખ છે, આપણા કમલેશભાઈ આગેવાન છે અને બીજા પણ તમે બધા જોડાવ એવી આશાઓ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું. તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો હજુ પણ મને પૂછી શકે છે, જગદીશભાઈનો મોબાઈલ નંબર છે, મારો પણ મોબાઈલ નંબર છે, તમારે કોઈ પણ ટાઈમે કઈ પણ તકલીફ પડે તમારે અમને બિનદાસ ફોન કરવાનો, બરાબર?
આટલું કઈ હું મારા શબ્દોને પૂરા કરું છું. જય આદિવાસી, જય હિન્દુસ્તાન.